यह पंचम पुष्प श्री जी के चरणों में समर्पित कर षष्ठम स्कंध में प्रवेश करते हैं। श्री भागवत भगवान की। तो पांचमो स्कंध कर्म मर्यादा नो स्कंध हतो अने छठो स्कंध ए पुष्टि लीला नो स्कंध छे। जेना ऊपर भगवान नी कृपा थाय तेना काल कर्म अने स्वभाव त्रणे बदलाई जाय छे। पोषण लीला पुष्टि लीला 19 अध्याय बताव्या, ज्यां नरको नु वर्णन सांभळ्यु परीक्षित जी ने मन में भय आव्यो, विचारवा लाग्या मैं आटला मोटा ऋषि नो अपराध कर्यो छे, मारे केवी नरक नी यातना भोगवी पड़शे। परीक्षित जी ए पूछ्यु, हे गुरुदेव मने ए बताओ कि आ नरक नी यातना थी मुक्त थवानो कोई उपाय छे खरो? सुखदेव जी कह्युं कि हा, शास्त्रों में दरेक दुष्कर्मना एने कोई प्रायश्चित नो विशिष्ट प्रकार छे, तो ए प्रायश्चित करो तो तमे ए यातना थी मुक्त थई शको छो। पण हा, प्रायश्चित कर्या पछी पाछो ए कर्म दुष्कर्म न कराय। एक वक्त भूल थई तो एनु प्रायश्चित करीए, पण पाछो ए ज करीए तो न चाले। परीक्षित जी कहे छे, हे गुरुदेव, पण आ मन एवुं छे तो पण एने पाप करवानी इच्छा थाय तो? आ मन केवुं छे? तो ए मन केवी रीते शुद्ध थाय? तो ए पाप करवानी इच्छा थाय तो शुं करीए? तारे सुखदेवजीए कह्युं कि ध्यान अर्चन अने प्रभुना नामनुं स्मरण आ त्रण साधनो छे मनने शुद्ध करवाना। मन शुद्ध थाय छे तेमां भक्ति दृढ़ थाय छे। परमात्मानुं ध्यान स्मरण श्रवण करवाथी मन शुद्ध बने छे। नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम, प्रभुना नाम स्मरण थी बधा पापोनो नाश थाय छे। भगवत नामनी महत्वता बतावी सुखदेवजी कह्युं कि जो भगवत नामना महात्म्य थी अजामिल जेवो अधम जीव एनो उद्धार थई गयो। सुंदर आख्यान छे। अजामिल ब्राह्मण कुलमां एनो जन्म थयो, धर्मनिष्ठ कर्मनिष्ठ हतो, पण एक वखत वनमां जई रह्यो हतो त्यां एक पुरुषने एक वरांगना वेश्या साथे जोयुं। विषय वासना एने पण भोगवानी इच्छा थई ने ए वेश्याने घरमां लई आव्यो, एनी साथे भोग विलास करवा लाग्यो, आचार विचार बधा नष्ट थई गया। एज गाममां संतो आव्या, संतो एमना घरना बहार आश्रय लीधो, त्यां भोजन कर्यो, संतोने कृपा એ જીવ ઉપર કૃપા કરવા માટે એમને આજ્ઞા કરી કે તારા પુત્રનું નામ નારાયણ રાખજે। સંતે વિચાર્યું કે આના ઘરનું અમે અન્ન ખાધું છે તો આનો ઉદ્ધાર કરીએ, વિચાર્યું કે એમને નામ જપવાનું કહીશ તો એમને તો આ કરશે નહીં, તો કહ્યું કે પુત્રનું નામ નારાયણ રાખજે। ઠીક છે, રાખી લઈશું ને, હવે એના પુત્રનું નામ નારાયણ રાખ્યું। સવાર ઉઠતા સાંજ ચાલતા ફરતા નારાયણ નારાયણ નારાયણ, એટલું એનામાં પ્રેમ। એટલે આપણા આચાર્યો આપણને બતાવે છે કે ભાઈ, ઘર પરિવારમાં નામ આપણા બાળકોનું રાખવાનું હોય તો કંઈક સાહિત્યિક નામ હોય, બની શકે તો પ્રભુના નામમાં ઉપરથી હોય, તો એ બહાને આપણું પણ સ્મરણ બન્યું રહે, ઠાકોરજીનું સ્મરણ થાય। આજકાલ લોકો ફેશનમાં એવા એવા અજીબો ગરીબ નામ રાખે છે, કોઈ એના અર્થ નીકળે નહીં। ઘણી વખત પૂછે શું નામ, કાં તો મને નેટથી ગોતી લીધું, હવે નામ એને એનો અર્થ ખબર નથી હોતો, એવા એવા નામ રાખતા હોય। ઘણી વખત વૈષ્ણવ આવીને પૂછે છે, જે બાળકનું નામ રાખવું છે આપ કહેશો? પછી અમને જે પ્રેરણા થાય અમે એને નામ કહીએ, જે ભાઈ આ તો બહુ જૂનું નામ છે, બીજું કંઈક નામ લે, અમને પૂછે છે શું કામ? તો પછી એકવાર એવો અનુભવ થયો મને, એટલે હું તો હવે મેં કીધું તમે કંઈ વિચાર્યું છે એ મને કયો, એમાંથી કોઈ એક નામ સિલેક્ટ કરી લો, પાછા આપણે કહીએ ને પાછા ખાલી એમને પૂછવા ખાતર પૂછી લે આપ કયો એ રાખીએ, પછી રાખે નહીં। તો નામ એસા હો કે ઠાકોરનું સ્મરણ બને, આ કથા પ્રસંગથી આપણને એ સમજાય છે। હવે ભોગ વાસના કરવાથી ભોગવાથી એના શરીર શિથિલ થયું, અંતિમ અવસ્થા આવી,
અંતિમ અવસ્થા આવી એટલા દુષ્કર્મ કર્યા હતા. યમદૂત આવીને ઉભા રહ્યા, ભયાનક યમદૂતોના સ્વરૂપનો જોઈને ગભરાઈ ગયો. વિચાર્યું કે હવે મારો અંતિમ સમય આવી ગયો છે. પુત્રમાં આસક્તિ હતી એટલે વિચાર્યું કે હવે પુત્રનું એક વખત મુખ જોઈ લઉં. બોલાવ્યું, નારાયણ નારાયણ. અને જ્યાં નારાયણ નારાયણ નામ બોલ્યો ત્યાં દેવદૂત આવીને ઉભા રહી ગયા. કહ્યું કે આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે તો આ નર્કમાં નહીં જાય. દેવ દાનવો કહેવા લાગ્યા, અરે ભાઈ આટલું બધું દુષ્કર્મ આને કર્યા છે, આ તો આના પુત્રને બોલાવી રહ્યું છે, કે પ્રભુનું સ્મરણ નથી કર્યું. દેવદૂતો કહેવા, જેવી રીતે પણ આને ભગવાનનું નામ તો લીધું છે એટલે ભગવાનની આજ્ઞા છે કે આને નર્કની યાતા નહીં નહીં મળે. આ બંને સંવાદ અજામિલ સાંભળી રહ્યો હતો અને એ સાંભળતા એને મનમાં એટલું પ્રાયશ્ચિત થયું, અરે મેં આટલા દુષ્કર્મો કર્યા, આટલા અનાચાર કર્યા, તો પણ અજાણ્યામાં પણ ભગવાનનું નામ લેવાથી પ્રભુએ મારી ઉપર કેટલી કૃપા કરી, મને નર્કની યાતનાથી મુક્તિ કરાવે છે. ધન્ય છે પ્રભુ આપની કૃપા, આ પ્રભુની કૃપા પોષણ. અને એટલો પ્રાયશ્ચિત થયો, પશ્ચાતાપ થયો, અને એ પશ્ચાતાપ જ સાચું પ્રાયશ્ચિત છે. તમે વેદોક્ત વિધાનથી કંઈ દુષ્કર્મનું પ્રાયશ્ચિત કરો, પણ હૃદયમાં જો પશ્ચાતાપ ન હોય તો એ પ્રાયશ્ચિતનો કોઈ મતલબ નથી. પણ આના હૃદયમાં એટલો તાપ થયો, એ તાપના દ્વારા એના અંતઃકરણના બધા દોષ નિવૃત્ત થઈ ગયા. પ્રભુનું સ્મરણ કર્યું, પ્રભુ હવે હું આપની શરણમાં છું. ત્યાં દેવદૂતોએ કહ્યું, યમદૂતોને તમે યમને પૂછીને આવો કે આ યમની યાતના ભોગશે કે સ્વર્ગમાં જશે. અને પછી દેવદૂતો યમદૂતો ગયા યમ પાસે, પૂછ્યું કે અજામિલનું શું કરીએ. ત્યારે યમે કહ્યું કે મેં પહેલા પણ તમને કહ્યું છે, ફરીથી હું તમને યાદ અપાવું, અહીંયા કોને લાવવાનો છે? જીવહાન વક્તિ ભગવદ ગુણ નામ ધ્યેયમ ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યચ્છિર એકદાપિ તાનાનયત્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા. જીવાન વક્તિ ભગવદ ગુણ નામ ધ્યેયમ, જેની જીવા ભગવાનના નામનું સ્મરણ નથી કરતી, જે મનથી પ્રભુનું ધ્યાન નથી ધરતો, જે પ્રભુની સેવા નથી કરતો, એવા જીવને તમે અહીંયા લઈને આવો. ભગવદ નામ નારાયણ નામના ઉચ્ચારથી અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. નામી કરતા નામની મહત્વતા વધારે છે. નામ એ નૌકા સમાન છે. એટલે આપણા આચાર્ય વલ્લભાચાર્યજી ગુરુદેવે આપણને આજ્ઞા કરી છે, વદદ ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ, સતત અષ્ટાક્ષર મંત્રનું વૈષ્ણવ સ્મરણ કરતા રહો. શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ, જેટલું બને વૈષ્ણવ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરો. ફાલતુની ચર્ચા કરી એના કરતા મૌન રહીને અંતઃકરણમાં પ્રભુનું સ્મરણ બનાવીને રાખો. શ્રી મહાપ્રભુજી તો કહ્યું કે ગાયના સિંગ પર તિલ રહે, એટલી વાર પણ જીવ ભગવદ નામનો આશ્રય છોડે છે તો એની અંદર આસુરાવેશ પ્રવેશ કરી જાય છે. આ કલિયુગ એવો છે. એટલે જેટલું બને ભગવદ નામ, ભગવદ નામની મહત્વતામાં એક ખૂબ સુંદર એક પ્રસંગ એક આવે છે. તુલસીદાસજી એક ચોપાઈ લખી રહ્યા હતા. હવે એક ચોપાઈ એક લાઈન લખી, મંત્ર મહામણી વિષય વ્યાલકી. હવે આ લાઈન લખી પદ્ય, પછી આગળની લાઈન એમને મળી નહીં કે હવે આમાં કયું એવું શું શબ્દ કેવું વાક્ય અહીંયા બંધ બેસશે, શબ્દ મળ્યો નહીં. આટલું લખી લીધું, મંત્ર મહામણી વિષય વ્યાલકી. હવે વિચારવા લાગ્યા શું આની પાસે આની આગળ શું લખું. કારણ કે એક ગદ્યની રચના કરવી અને પદ્યની રચના કરવી બહુ ભેદ છે. પદ્યમાં પ્રાસ બેસવો જોઈએ, બહુ વિચારીને લખવું પડે. તો હવે તુલસીદાસજી વિચારવા લાગ્યા કે શું લખું. મંત્ર મહામણી વિષય વ્યાલકી, મંત્ર મહામણી વિષય વ્યાલકી, એનું જ ચિંતન કરવા લાગ્યા. એમના ભવન એમની કુટિયામાં બેઠા હતા. એમના ઘરમાં પાડોશીમાં એક નવદંપત્તિ એના લગ્ન થયા હતા. નવદંપત્તિ હતા પણ થોડાક જ, હજી તો લગ્ન થયા એના થોડાક બે ચાર દિવસમાં એના પતિની મૃત્યુ થઈ ગઈ. અને પતિની મૃત્યુ થઈ, પત્ની એનું ધૈર્ય રહ્યું નહીં, એટલો પ્રગાઢ વિલાપ કર્યો
એવી પીડા કોઈને ન આપે. એટલી એને પીડા થઈ, એટલી પીડા થઈ. એક તો નવું દંપતી, હજી બે ચાર દિવસ થયા લગ્નને, પતિ મરી ગયો. એટલી વ્યાકુલ થઈ, જોશ જોશથી રડવા લાગી. હવે ઓલાની અંતિમ યાત્રા કાઢવાની તૈયારી, બધા કંધા ઉપર રાખીને અને એને લઈ જવા લાગ્યા. એને પતિ બધા જેને એને મહિલાઓ એને શાંત કરે છે, રામ નામ સત્ય હે, બધા એને લઈ જવા લાગ્યા. ઓલી પત્નીનું ધૈર્ય રહ્યું નહીં, વિચાર આવ્યો કે એક વખત હજી હું મારા પતિના મુખના દર્શન કરી લઉં. દોડીને બહાર આવી. બાકી જે અંતિમ યાત્રા હોય એમાં હિન્દુ સંસ્કૃતિ અનુસાર એ સ્ત્રી નથી આવતી, પણ દોડીને બહાર આવી કે એક વખત હજી એના મુખના દર્શન કરી લઉં. ધર્મનિષ્ઠ હતી, વૈષ્ણવ હતી, હૃદય એટલો અશાંત થયો, પ્રભુનું નામ લેવા લાગી. હે રામ, હે રામ, હે રામ, શ્રી રામ, જય રામ, હે રામ. અંતઃકરણથી એટલું રામ 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 એટલી પ્રભુની પુકાર લગાવી કે એ રામ નામથી મન શાંત થાય, શાંત થાય. અને એ ઉચ્ચારણથી, અંતઃકરણથી જે પ્રભુનું નામ લીધું, એ જે કફન, એ જે મુર્દો હતો, એક મુર્દો ધ્રુજવા લાગ્યો અને જોત જોતામાં એ મુર્દો ઉભો થઈ ગયો. અને જ્યાં એ મુર્દો ઉભો થઈ ગયો, જીવિત થઈ ગયો, બધા લોકો તો ગભરાઈ ગયા, ભાગી ગયા. અને ઓલી પત્ની એવી રાજી થઈ ગઈ, બંને જણા તો રાજી થઈને એ પતિ અને પત્ની તો વયા ગયા. અને આ બધું દ્રશ્ય તુલસીદાસજીએ જોયું અને તુલસીદાસજીએ એમને આગળની લાઈન મળી ગઈ. એ લખ્યું હતું કે મંત્ર મહામણી વિષય વ્યાલકી મેટત કઠિન કુવંક ભાલકી, મંત્ર મહામણી વિષય વ્યાલકી મેટત કુવંક વિષય વ્યાલકી. હા, કે પ્રભુના નામના સ્મરણ કરવાથી કેટલા પણ કઠિન કુવંક દુર્ભાગ્યજીનું જીવન હોય, પ્રભુના નામના સ્મરણ કરવાથી એનું જીવન સૌભાગ્યથી ભરી જાય છે. પ્રભુના નામના સ્મરણ કરવાથી, નામની બહુ મહત્વતા છે વૈષ્ણવ. એટલે જેટલું બની શકે ભગવદ નામનો, આ અજામિલના આખ્યાનથી ભગવદ નામની મહત્વતા વધારવી. અજામિલના આખ્યાન પછી નારદજી એમને પ્રચેતા દક્ષ દ્વારા શ્રાપની કથાનું શ્રવણ કરાવ્યું. દક્ષ પ્રજાપતિ એમની 60 કન્યાઓનું વર્ણન કરવામાં આવ્યું. બૃહસ્પતિએ દેવતાઓનો ગુરુપદનો ત્યાગ કર્યો એનું વર્ણન કર્યું. એકવાર ઇન્દ્ર ને બધા દેવતાઓ બિરાજ્યા હતા અને બૃહસ્પતિ એમના ગુરુદેવ પધાર્યા, તો એ ગુરુદેવને જોઈને ઇન્દ્ર ઉભો ન થયો એના મદ ધન સંપત્તિના અભિમાનને લઈને. આ બધા વિવેક છે કે ગુરુજનો આવે તો આપણે ઉભા થઈ જઈએ હંમેશા. આ બધા વિવેક બહુ ધ્યાન રાખવા જેવા છે, ઘણા બધા વિવેકો. હંમેશા ધ્યાન કે મોટા ગુરુ પાસે જઈએ, આપણો પગ એમને ન લાગી જાય. પાસે જઈને વાત કરીએ તો આ એક મર્યાદા કે હાથ આગળ રાખીએ કે આપણા કંઈક મોઢાથી કંઈક ખોટું જૂઠું ઉડી ન જાય. જોશથી એમની સાથે બોલીએ નહીં, એમને પીઠ દઈને ક્યારે ઊભા ન રહીએ. આ બધી સાવધાની, આ બધી વિવેક રાખવાની છે. હરે રુષ્ટૌ ગુરે ગુરુસ્તાત્રા ગુરો રુષ્ટે ન કશ્ચન તસ્મત સર્વ પ્રયત્નેન ગુરુમેવ પ્રસાદયે. આદિત્ય પુરાણમાં કહ્યું કે હરિ રૂઠ જાય તો ગુરુ મનાય, લેકિન ગુરુ રૂઠ જાય તો ફિર ઉસ જીવ કા કુછ નહીં હો સકતા. ઇસલિયે તસ્મત સર્વ પ્રયત્ને ન, સર્વ પ્રયાસ એવો કરો કે ગુરુને પ્રસન્ન રાખીએ, વિવેક બનાવીને રાખીએ. ઘણા લોકો તો આમ સામે ઉભા હોય ને આમ ખીચામાં હાથ નાખીને, અરે ભાઈ તારે આ સાહેબ તું ઓફિસમાં રાખ, યું ખડે. આ બધી વિવેક છે, આ બધું શીખવાનું છે. બળો કે પાસ કહેશે એ અડગ કેવી રીતે આવી રીતે એવા અભિમાનમાં લોકો ઉભા હોય, ખીચામાં હાથ નાખીને. એ સબ વિવેક હે. ઇન્દ્ર અપના વિવેક ચૂકા, અબ બૃહસ્પતિ તો કુછ બોલે નહીં, ઉનકા ગુરુપદ ત્યાગ કરકે નિકલ ગયે. હવે આ દેવતાઓના ગુરુ છોડીને વયા ગયા એટલે આમની શક્તિ ધીરે ધીરે હીન થઈ ગઈ, ધીરે ધીરે એમની શક્તિ ઘટવા લાગી. દાનવો સાથે યુદ્ધ થયું, ગભરાવા લાગ્યા, દેવતાઓ મરવા લાગ્યા. હવે દેવતા ઇન્દ્ર ને બધા બ્રહ્માજી પાસે આવ્યા, પૂછ્યું કે હવે શું કરીએ. બ્રહ્માજીએ કહ્યું
તો શું કામ તમે ગુરુનો અપરાધ કર્યો? ધ્યાન સાવધાની રાખવી જોઈતી હતી. ગુરુ વિના તમારું કલ્યાણ નહીં થઈ શકે. એમ કરો, જાઓ વિશ્વરૂપ પાસે જાઓ, એમને નિવેદન કરો, એમને ગુરુ બનાવો, એમને તમે શિષ્ય બનાવો. વિશ્વરૂપ પાસે આ ઇન્દ્ર બધા દેવતાઓ ગયા, વિનંતી કરી. વિશ્વરૂપે એમનો ગુરુપદ સ્વીકાર કર્યો. પછી આ વિશ્વરૂપે દેવતાઓને નારાયણ કવચની વિદ્યા શીખવાડી, જેમનાથી આમની શક્તિ વધી. અને એ જ યજ્ઞમાં જ્યારે દાનવો અસુરો પણ યજ્ઞનો ભાગ લેવા માટે આવ્યા, ત્યારે એ યજ્ઞનો ભાગ વિશ્વરૂપે અસુરોને પણ આપવા લાગ્યા. આ અસુરોના મામાના પક્ષના પણ હતા. હવે એ વિશ્વરૂપે યજ્ઞનો ભાગ અસુરોને પણ આપવા લાગ્યા. ઇન્દ્રને ક્રોધ આવ્યો કે અમારી સાથે છલ કર્યો. અને ઇન્દ્રએ શું કર્યું? પોતાના શસ્ત્રથી એમના ગુરુ મહારાજના એમના શિરનું છેદન કરી દીધું, ગુરુની હત્યા કરી. આ વિશ્વરૂપ એમના ત્રણ મોઢા હતા. એકથી અન્ન થાય, એકથી યજ્ઞનો સોમરસનો પાન કરે, અને ત્રીજા મોઢાથી સુરાપાન કરે. સંસારમાં પણ આવા ત્રણ મોઢાવાળા લોકો છે, ટ્રાઇપલ પર્સનાલિટી જેને કહી શકીએ. એક ઘરમાં પરિવાર સાથે કંઈક એનું ચરિત્ર અલગ હોય, એના મિત્રો સાથે બેઠો હોય તો કંઈક અલગ કામ ચાલતા હોય, અને એક સમાજમાં જ્યારે જતો હોય તો કંઈક અલગ. તીન તીન પર્સનાલિટી દેખતે હમ લોકો કો. હવે આને એના ત્રણે મોઢા કાપી નાખ્યા, બ્રહ્મહત્યા લાગી. હવે આ ઇન્દ્ર બ્રહ્મહત્યાથી નિવૃત્ત થવા માટે ચાર ભાગોમાં બ્રહ્મહત્યાનું વિતરણ કર્યું. પહેલો ભાગ પૃથ્વીને, પછી જલને, ત્રીજું પાણીને, વૃક્ષને અને સ્ત્રીને. ચાર જગ્યાઓ આ વાંટી દીધી. એક સ્ત્રીને એક ભાગ આપ્યો બ્રહ્મહત્યાનો, એક વૃક્ષને, એક જલને અને એક પૃથ્વીને. પૃથ્વીમાં જે ક્ષાર તત્વ દેખાય છે એ બ્રહ્મહત્યાનું સ્વરૂપ છે. જલમાં જે પરપોટા દેખાય એ બ્રહ્મહત્યાનું સ્વરૂપ છે. વૃક્ષમાં જે ચિકનાપન, જો ગોંદ, ચિકનાહટ જો દેખાઈ દેતી હે, વો બ્રહ્મહત્યા કા સ્વરૂપ હૈ. ઓર મહિલા મેં, જો સ્ત્રી મેં, જો માસ મેં ચાર દિન જો રજ કે દર્શન હોતે હૈ, રજસ્વલા, વો બ્રહ્મહત્યા કા સ્વરૂપ હૈ. સાથે સાથે ચાર એમને વરદાન પણ આપ્યા ચારે ને. એટલે ભાઈ આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે ભાઈ આ જે રજસ્વલાના સમય હોય તો બહુ સાવધાની, ઘરમાં શુદ્ધતા રાખો, આચાર વિચારનું ધ્યાન રાખો. જે સ્થાન ઉપર સૂતા હોય એ સ્થાન ઉપર ન સુવાય, અલગ આસન લગાવીને સુવાય, રસોઈ ઘરમાં ન જવાય, બીજા કોઈને સ્પર્શ ન કરાય, જે કબાટમાં કપડાં મૂક્યા હોય એમાં તમારે સ્પર્શ ન કરાય. અમુક આ બધી સાવધાની છે. આ બધી સાવધાની રાખવાથી આચરણ શુદ્ધ થશે. અને આચાર પ્રથમો ધર્મ, પ્રથમ ધર્મ એ આચરણને શુદ્ધિ. આચરણ શુદ્ધ બનશે તો વિચાર શુદ્ધ થશે, અને વિચાર શુદ્ધ થશે તો સત્કર્મ થશે અને શાંતિનો અનુભવ થશે. જેટલું બની શકે વૈષ્ણવો સાવધાની રાખીએ. ચાર ભાગોમાં બ્રહ્મત્યાનું વિતરણ થયું. એમનો પુત્ર વિશ્વરૂપની હત્યા થઈ એટલે એમના પિતા ત્વષ્ટ અને ક્રોધ આવ્યો કે ઇન્દ્રને મારે એવા યજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞમાં ભૂલ થઈ જેના લીધે ઇન્દ્રથી મરે એવા પુત્ર વૃત્રાસુરનો જન્મ થયો. અને હવે એ વૃત્રાસુરનો જન્મ થતા જ હાહાકાર મચી ગયો, ઘણા બધા દેવતાઓને માર્યો. ઇન્દ્ર ગભરાયો, બ્રહ્માજી પાસે આવ્યો, એમને દધીચી ઋષિ પાસે મોકલ્યા. દધીચીના એમના હાડકાથી વજ્ર બનાવ્યો. અને હવે આ ઇન્દ્ર એરાવત હાથી પર સવાર થઈને વજ્ર હાથમાં લઈને આ વૃત્રાસુર સામે યુદ્ધ કરવા માટે આવ્યો. જ્યાં વજ્ર ઉપાડ્યો એ વજ્રમાં નારાયણના દર્શન એ વૃત્રાસુરને થયા. અને પ્રભુના દર્શન થતા જ ચાર શ્લોકોમાં પ્રભુની સ્તુતિ કરી ધર્મ અર્થ કામ મોક્ષનું નિરૂપણ કર્યું. એ જાણી ગયો કે હવે મારો અંતિમ સમય આવી ગયો છે. પણ હે પ્રભુ, અંતિમ સમયમાં આપે મને દર્શન આપો છો એ આપની મારી ઉપર ખૂબ કૃપા છે. ખૂબ સુંદર ભાવથી વૃત્રાસુર ચાર શ્લોકમાં, વૃત્રાસુર ચતુશ્લોકી જેને કહેવાય છે, એનું ગાન કર્યું. આવો એ ચાર શ્લોકોનું ગાન કરીએ. અહમ
हरे तव पादेकमूल दासानु दासो भवितास्मि भूय मनस्मरेता सुपते गुणाना दुरित कर्म करो दुबाय ननाक पृष्ठम न च पारमेश्यम न सार्वभौमम न रसाधिपत्यम न योग वेदेर्मो नर्भवम् वा सवचसत्वा विरहय्यकांक्षे अजातपक्षा इव मातरम् भगा प्रियं प्रियेव संविशन्ना मनोर्वेदा सिद्रुक्षते त्वा ममोत्तमो श्लोकजनेषु साध्यं संसारचक्रे भ्रमता स्वकर्मभि त्वन्माययात्मा जदार्यगे स्वासतजीवधन्यसनातपूया हरिहूतारा चरणे पड़ेला दासानुदासो मनुभावि जन्मे चित स्मरे वाणी रटे गुणों ने काया करे केवल तारी सेवा न स्वर्ग मागु न ब्रह्मानो धा न राज्य सत्ता न पाताल राज्य न योग सिद्धि न मोक्ष बुद्धि तारा बिना हूँ कहीं नव चाहूँ पाखो बिना नव जात पंखी अने वाक्षरू माता ने जंखे पत्नी विदेश वसता पते ने तमने जोवा मन मारु जंखे भवाट वीमा भमता मने तू भगवत जनो सानिध्य दे जे शरीर पत्नी सुत बंधु गे माया जगति अहम हरे तव पादैक मूलम हे प्रभु मने हवे आवता जन्म मा आपना अनन्य भक्तों नो आश्रय मळे एमनी सेवा नो अधिकार मळे एज मारी विनती छे आपनो दास बनवानो मारो अधिकार नथी आपनो दासानु दास दास बनवामा क्यांक अहम भाव आवी शके पण दासानु दास नी स्थिति थी दीनता आवे छे बहु सुंदर स्तुति करी हम सेवा एज मुख्य धर्म भगवान कहे छे तू आवता जन्म नी के आज जन्म मा तने अधिकार आपू ना प्रभु आज जन्म मा मारो आसुर कुल मा मारो जन्म थयो छे तो मारी सेवा करवा थी क्या आ जन्म में हूँ आपनी सेवा करूँ तो मने आनंद मड़ी शके पण आसुर योनि में जन्म थवाथी आसुर कुल में जन्म थवाथी मारी सेवा थी आपने सुख न पहुंची शके तो प्रभु मारे एवी सेवा नथी करवी के जेनाथी आपने सुख न मळे एटले प्रभु आवता जन्म में मने आपना दासोनी सेवा नो अधिकार मळे तो एज मारी विनती छे एना अलावा ननाक पृष्ठम न च पारमेष्ठम न सार्वभौम सेवा थी अधिक बीजू अर्थ शू होई शके आना अलावा न थी मजे कोई स्वर्ग जोतु न थी कोई राज्य जोतु न कोई धाम आदि जोतु बस हूँ ज्यां जाऊँ आपना अनन्य भक्तों नो आश्रय मने बनतो रहे हूँ तो बस ए सेवा माटे आतुरता थी वाट जोऊँ छू जेम त्रण दृष्टांतो आप्या पंख विना नो जेम नानो पंखी होय इनी माँ जारे गई होय दूर तो ए केवी मानी प्रतीक्षा करे
ક્યારે માં આવશે અને મને પોષણ આપશે, મને જમવાનું આપશે, તો હું એ પંખીની જેમ આપની વાટ જોઉં છું. તો ત્યાં એ દોષ દેખાડ્યો કે એ પંખ વગરનું એ બાળક, એ પક્ષી એ ક્યાં સુધી વાટ જોશે? કે જ્યાર સુધી માં એનું પોષણ નથી કરતી ત્યાર સુધી. પોષણ થઈ ગયું તો આતુરતા દૂર થઈ જશે. બીજો દ્રષ્ટાંત આપ્યો કે જેમ વાછરડું એ ગાય ચરવા ગઈ હોય તો વાછરડું બંધાયેલું હોય તો વાછરડું એની માની વાટ જોતું હોય કે એ આવે ને મને પોષણ આપે તો હું એ રીતે આપની વાટ જોઉં છું. ત્યાં એક દોષ બતાવ્યો કે એ વાછરડું ત્યાર સુધી માની વાટ જુએ છે કે જ્યાર સુધી એને બીજા અન્ય પદાર્થોથી પોષણ નથી મળતું ત્યાં સુધી વાટ જુએ છે. પછી ત્રીજો દ્રષ્ટાંત આપ્યો કે જેમ વિરહની પ્રિયતમા એના પ્રિયતમની વાટ પરદેશમાં ગયો હોય છે પ્રિયતમ અને એની વાટ જોતી હોય છે, હું એ પ્રિયતમાની જેમ, અને એ પ્રિયતમ આવી પણ જાય તો પણ એને વ્યગ્રતા રહે કે આ પાછા વયા જશે તો શું થશે, તો હું એ પ્રિયતમાની જેમ આપની વાટ જોઈ રહી છું, જોઈ રહ્યો છું. અહીંયા એક માધુર્ય ભાવનું આ સૂચક છે. પ્રભુ મને મારા કર્મ અનુસાર ગમે તે યોનિમાં જવું પડે મને એની ચિંતા નથી, પણ જે પણ હું યોનિમાં જાઉં ત્યાં મને વિષયી લોકોનો સંગ ન થાય, બસ આપના અનન્ય ભક્તોનો મને સંગ સદા મળતો રહે એ જ મારી ઈચ્છા છે, એ જ મોક્ષ છે. તો ધર્મ અર્થ કામ મોક્ષનું નિરૂપણ કર્યું, સુંદર વૃત્રાસુર ચતુશ્લોકીનું વર્ણન કર્યું. પરીક્ષિતજી ખૂબ જ પ્રસન્ન થયા, કહેવા લાગે હે ગુરુદેવ મને બતાવો કે આ કોણ હતો, આસુરી કુલમાં એનો જન્મ થયો પણ આટલી સુંદર સ્તુતિ કરી. સુખદેવજીએ વૃત્રાસુરના પૂર્વ જન્મની કથા બતાવી કે આ વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો, એની પત્નીનું નામ કૃતદ્યુતિ હતું, આમને કોઈ સંતાન નહીં એટલે બહુ દુઃખી. દેખીએ જો ચિત્ર વિચિત્ર કલ્પના કરતા હૈ વહી ચિત્રકેતુ, યાની યે જીવ. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ મેં ઇસ ચિત્રકેતુ કા જન્મ હોતા હૈ, કૃતદ્યુતિ યાની બુદ્ધિ. હવે એમના ગુરુને કહ્યું, અંગિરા ઋષિએ આગળ હઠાગ્રહ કર્યો. ઋષિએ કહ્યું કે ઠીક છે, પુત્ર થશે પણ શોક પણ થશે, હર્ષ પણ થશે. હવે કૃતદ્યુતિથી પુત્ર થયો, હર્ષ થયો, પણ બીજી રાણીઓને ઈર્ષા થઈ, વિષ પાઈને પુત્રને મારી નાખ્યો, શોક થયો. શોકમગ્ન થયા ત્યારે નારદજી આવ્યા, એમને સમજાવ્યું કે હવે તમારા આ શોક કરવાથી જે પુત્ર ગયો છે ફરીથી આવવાનો નથી,